વર્તમાન સમયમાં કોરોના મહામારીને ભયાનક રીતે માથું ઉચક્યું છે અને હવે જ્યાં જુઓ ત્યાં કોરોનાના કેસો સામે આવી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લામાં પણ કેટલાક લોકો કોરોનાથી બચી શક્યા નથી અને કોરોનાથી સંક્રમિત થયા છે। જ્યાં કે જિલ્લાની હોસ્પિટલો પણ કોરોનાના દર્દીઓથી ઉભરાઈ રહી છે। જોકે કોરોનાના સંક્રમણ વધુ ના ફેલાય તે માટે વહીવટી તંત્ર અને સ્થાનિક સંસ્થાઓ દ્વારા તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, જેમાં શહેરો અને ગામડાઓમાં પ્રજા અને વેપારીઓ દ્વારા કોરોનાની ચેઇન તોડવા માટે સ્વયંભૂ લોકડાઉન કરવામાં આવ્યું છે અને સ્વૈચ્છિક રીતે પોતાના ધંધા રોજગાર એક દિવસ માટે બંધ રાખવામાં આવ્યા છે। તો આ તરફ ડિસ્સા તાલુકા પંચાયતના ડેલિગેટ રાજુભાઈ રાજગોર દ્વારા નવી ભીલડી તેમજ જૂની ભીલડીને સેનિટાઈઝ કરવામાં આવ્યું હતું। ભીલડી શહેરના વેપારીઓ અને ભીલડી પીએસઆઈ એ બી શાહ દ્વારા સ્વૈચ્છિક રીતે રવિવારના લોકડાઉનનો નિર્ણય કરવામાં આવ્યો હતો, જેમાં તમામ ધંધા રોજગાર બંધ રાખવામાં આવ્યા હતા તેમજ જરૂરી ચીજવસ્તુઓ જેવી કે મેડિકલ, દૂધ અને દવાખાનું ચાલુ રાખવામાં આવ્યું હતું। દેશમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે ત્યારે સિટીઓમાં દિન પ્રતિદિન કોરોનાના કેસો વધી રહ્યા છે અને અત્યારે ગ્રામીણ વિસ્તારોમાં પણ કોરોનાના કેસ દિન પ્રતિદિનમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે ભીલડીના વેપારીઓ તેમજ ભીલડી પીએસઆઈ અને ભીલડીના ડેલિગેટ રાજુભાઈ દ્વારા એક મિટિંગ કરવામાં કાલે આવી હતી અને એમાં સ્વયં નિર્ણય લેવામાં આવ્યો હતો કે રવિવારના દિવસે ભીલડી સજ્જડ બંધ રહે અને એક દિવસ માટે તમે જોઈ શકો છો કે આજે ભીલડી સ્વતંત્ર બંધ રાખવામાં આવ્યું છે અને આ બંધ રાખી અને નવી ભીલડી અને જૂની ભીલડીને બંને ગામને સેનિટાઈઝ કરવાનો એક પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે અને એના થકી કોરોનાથી મુક્તિ મળે એવા પ્રયાસો ભીલડીના વેપારીઓ તેમજ આગેવાનો દ્વારા કરવામાં આવી રહ્યા છે। ભીલડીથી બીકે ન્યૂઝ ચેનલ માટે વિનોદ ચાવડા।